સમાચારમાં આગળ નજર કરીએ તો વિધાનસભાથી મળી રહ્યા છે મહત્વના સમાચાર. નજર કરીએ બ્રેકિંગ ન્યૂઝ પર. જે પ્રમાણે યાસુદ્દીન શેખનું અત્યારે એક નિવેદન સામે આવ્યું છે, અમદાવાદ સિવિલમાં જગ્યા ખાલી મુદ્દે આ નિવેદન આપવામાં આવ્યું છે, ત્યારે ખાસ નોંધનીય બાબત છે કે કોંગ્રેસ ધારાસભ્ય યાસુદ્દીન શેખનું નિવેદન સામે આવ્યું છે, જેમાં યુએન મહેતા હોસ્પિટલમાં 2513 જગ્યા ખાલી છે, ત્યારે કેન્સરમાં 158 મહેકમની જગ્યાઓ ખાલી છે. ત્યારે મહત્વના સમાચાર જે અત્યારે સામે આવી રહ્યા છે, અમદાવાદ સિવિલમાં 765 જગ્યાઓ ખાલી છે, ત્યારે કિડની વિભાગમાં 87 જગ્યાઓ ખાલી છે. નિવેદન આપવામાં આવ્યું છે યાસુદ્દીન શેખ દ્વારા સરકાર તાત્કાલિક મહેકમ પુરાવવાનું કામ કરે. આ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે આપણી સાથે. જે રીમા જણાવશો, ખાસ કરીને જે પ્રમાણે યાસુદ્દીન શેખ દ્વારા પોતાનું નિવેદન આપવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક યુએન મહેતામાં જે જગ્યાઓ ખાલી છે તેને લઈને તેમણે નિવેદન આપ્યું છે, શું છે વિગત? જે જંખના, ખાસ તો જણાવી દઉં કે જે પ્રમાણે આજે વિધાનસભાના બજેટ સત્રનો બીજો દિવસ છે અને તેમાં પણ ખાસ તો અમદાવાદના કોંગ્રેસના બે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને યાસુદ્દીન શેખ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલ તેમજ માં કાર્ડને લઈને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા, તેના ખુલાસા જે છે તે આરોગ્ય પ્રધાન દ્વારા કરવામાં આવ્યા છે અને તે ખૂબ જ ચોંકાવનારા છે. ખાસ તો અમદાવાદ સિવિલની જો વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં મહેકમની 765 જગ્યાઓ ખાલી છે, સાથે જીવન મહેતા હોસ્પિટલમાં 2513, કેન્સરમાં 158 મહેકમની જગ્યાઓ તેમજ કિડનીમાં 87 જગ્યાઓ ખાલી છે. ખાસ તો વેન્ટિલેટરોની પણ જો વાત કરીએ તો હંમેશા વેન્ટિલેટરોની જેટલી માંગ હોય છે, જે લોકો હોય છે અંદાજે 30-40 જેટલું વેઇટિંગ રહેતું હોય છે. સાથે સાથે જ બીજી મહત્વની બાબત કરીએ કે બીજે મેડિકલ કોલેજમાં પણ સ્ટાફ ખૂબ જ અછત જોવા મળી રહી છે. મહેકમના વર્ગ 1-4 જો સ્ટાફની વાત કરીએ તો 858 જેટલા મહેકમની જગ્યાની સામે માત્ર 707 મહેકમની જગ્યાઓ જ ભરવામાં આવી છે, એટલે કે અંદાજે 151 જેટલી જગ્યાઓ ખાલી છે. સાથે જ માં કાર્ડની જે સરકાર વાતો કરી રહી છે તે માં કાર્ડ અંતર્ગત પણ અંદાજે 8 જેટલી હોસ્પિટલો છે કે જેમણે માં કાર્ડ નથી ચાલી રહ્યું તેવું કહીને દર્દીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવ્યા છે અને તેમાં પણ ખૂબ જ જે હોસ્પિટલોની પણ તો વાત કરીએ તો અલગ અલગ હોસ્પિટલો છે અમદાવાદ શહેરની 8 જેટલી હોસ્પિટલો કે જેમણે માં કાર્ડ અંતર્ગત જે દર્દીઓ છે તેમની પાસેથી માં કાર્ડ હોવા છતાં પૈસા ઉઘરાવ્યાની ઘટના. આ અંગેના ખુલાસાઓ આરોગ્ય પ્રધાન દ્વારા જ ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે. જી રીમા, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રમાણે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં યાસુદ્દીન શેખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલને લઈને. કોંગ્રેસ ધારાસભ્ય યાસુદ્દીન શેખે પોતાનું નિવેદન આપ્યું છે. સરકારને અમારી વિનંતી છે કે સરકાર તાત્કાલિક ઝડપથી આની અંદર જે બાકીનું મહેકમ છે એ મહેકમ એની અંદર પૂરવાનું કામ કરે, એ મહેકમ ભરે, જેનાથી ગરીબ જે દર્દીઓ ફક્ત ગુજરાતના જ નહીં પણ ગુજરાત બહારના પણ ગરીબ દર્દીઓ અહીંયા સેવા લેવા આવતા હોય છે તો એ મહેકમ ભરવા માટેની જે માંગણી છે એ અમે કરીએ છીએ. બીજો એક પ્રશ્ન અમારો વેન્ટિલેટર બાબતે પણ હતું, એમાં વેન્ટિલેટરમાં એમણે જણાવ્યું છે કે વેન્ટિલેટર તમામ કાર્યરત છે. વેન્ટિલેટર કાર્યરત છે એ વાત બરાબર છે, પરંતુ આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરું છું કે વેન્ટિલેટરોની સંખ્યા ઘણી ઓછી છે. તમામ લોકો જાણે છે કે સિવિલ હોસ્પિટલ હોય કે વીએસ હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલ આપણે જ્યાં જઈએ તો ત્યાં ઘણી વખત 25-27-30 સુધી વેઇટિંગ ચાલતું હોય છે અને વેન્ટિલેટર ન હોવાના લીધે લોકોને ફુગ્ગાથી હાથથી એમને શ્વાસોશ્વાસ કરાવવું પડતું હોય છે. એટલે જે સૌથી પહેલાં જે અગત્યની બાબત છે માનવજીવના રક્ષણ માટે એ વેન્ટિલેટર છે, એટલે વેન્ટિલેટરની સંખ્યા જરૂરિયાત મુજબની તમામ સરકારી હોસ્પિટલમાં વધારે.